This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. મારું નામ ભાવનાબેન વાઘેલા છે. હું રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાનું સિભડા ગામ છે તેમાં રહું છું અને આ કૂતરાઓ માટેની સેવા પ્રવૃત્તિ કરું છું. સિભડા ગામની અંદર હું ઘરે ઘરે જઈને રોટલા લઈ આવું છું અને એમનો ભૂકો કરી અને એના લાડુ બનાવી અને લાડુ બનાવી અને આજુબાજુના ગામના વિસ્તારમાં 35-40 કિલોમીટરના અંતરે હું પણ બાઇક લઈને ખવડાવવા જાઉં છું કૂતરાઓને. તો એના માટેનું ગામ લોકોની મને હેલ્પ પણ સારી છે અને બધાને ગામ લોકોને ખબર છે કે સવારમાં રોજે રોટલી લેવા આવશે એટલે કદાચ એ લોકો પાસે ન હોય તો મારા માટે સ્પેશિયલી પણ એ લોકો બનાવીને પણ રાખી મૂકે છે. અને ગામનો સહકાર સારો છે, આજુબાજુના વિસ્તારનો બધાનો સહકાર સારો છે અને મારે અંદાજે મહિનાના 3-4 ડબ્બા ગોળ જોઈ જાય છે, 3 ડબ્બા જેવું તેલ જોઈ જાય છે અને મને મહિને 5,000 પેટ્રોલનો ખર્ચ છે. તો આજુબાજુના ગામના ભાઈઓને ગામનાઓને બધાને બહુ સહકાર છે, બધા બહુ સારી રીતે મને સહકાર આપે છે અને એ લોકોના સહકારને લઈને હું આ થોડીક સેવા પ્રવૃત્તિ કરી શકું છું. હું મેટોડા જીઆઈડીસીમાં એક કંપનીમાં નોકરી કરતી હતી. અમારે ત્યાં આપણા સંડાસ બાથરૂમની જે સિરીઝ આવે ને એ બધી બનતી હતી. તો ત્યાં હું હતું કે જ્યારે આ બધા ઓલા નંદી બધા જે રખડતા હોય ને રેડિયાર, એ જ્યારે કોઈ બીમાર હોય, કોઈ કૂતરા બીમાર હોય તો એના માટે હું જે શેરીમાં હું હતી ને એ શેરીમાંથી હું ફાળો કરીશ કારખાનાવાળા પાસેથી અને એ લોકોને હું રાજકોટ પાંદરાપુરે મૂકી આવતી હતી કે ભાઈ એની સારવાર માટે. એટલે નાની મોટી આવી સેવા કરતી હતી, કોઈને હેલ્પ થતી હતી, કોઈના નાના માણસોને કે ભાઈ કોઈને નોકરીની જરૂર હોય તો એના માટે હું હેલ્પ કરતી હતી એ બધી. એટલે મેટોડાથી આપણને હું ના નોકરી કરતાં કરતાંય પણ આ બધી સેવા પ્રવૃત્તિ કરતી હતી. તો આ મૂંગા જે પશુ માટેની મને બહુ લાગણી હતી એમાંય મને આ કૂતરાઓ માટેનું એમ હતું કે ભાઈ આ લોકોને તો આજે 10 ઘરે ધોકા મારે ત્યારે એક ઘરે જેને રોટલી મળે. તો મને એવો વિચાર આવ્યો કે ચાલો આ લોકો માટે હું કંઈક કરું, એવો વિચાર આવ્યો ને એટલે મેં નોકરી મૂકી દીધી. નોકરી મૂકી અને હું અહીંયા ગામડે આવતી રહી. ગામડે આવીને મારું પોતાનું મકાન છે એટલે હું એકલી રહું છું, મમ્મી પપ્પાને બધા છે પણ મારી રીતે હું સ્વતંત્ર રહું છું. એટલે અહીંયા આવીને મારું પોતાનું મકાન હતું એ આવી અને ત્યાં મેં રહેવાનું ચાલુ કર્યું નોકરી મૂકી. અને શરૂઆત મેં 5 ઘરેથી રોટલી લઈ અને 5-1 કિલાનો ભૂકો કરી અને લાડુ બનાવીને મેં શરૂઆત કરી. ધીરે ધીરે થતાં બધા મને વર્ગા પૂછવા કે બેન કંઈ જરૂર હોય તો કે, એમ કરતાં કરતાં 10 કિલો અને 15 કિલો, અત્યારે હું 40-50 કિલોના લાડુ બનાવું છું અને સીભડાના આખા ગામમાંથી હું રોટલી લઈ આવી એનો ભૂકો કરી અને આજુબાજુના વિસ્તારોમાં નાખું છું. કોઈ બીમાર હોય કૂતરા, તો કોઈ જીવાત પડી ગઈ હોય, કોઈ એક્સિડન્ટમાં કાંઈ થયું હોય તો એની પણ સારવાર કરું છું. એ બહારથી લઈ આવી કે સીમ વિસ્તારમાં હોય તો ત્યાંથી લઈ આવીને એને સારવાર કરીને એને સાજા થઈ જાય એટલે પાછા મૂકી આવી. એવું લાગે તો હું રાજકોટથી એમ્બ્યુલન્સ આપણે જે હેલ્પલાઇનવાળાની પણ મને હેલ્પ મળે છે તો એ લોકો દવાની બધું મને અમુક વસ્તુ આપે છે અને અમુક હું મારા ખર્ચે આ લઉં છું અને અમુક ક્યારેક કોઈ ભાઈની મદદ પણ લઈ લઉં છું કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે. તો બધાનો સપોર્ટ પણ સારો છે મને. હું બધાને એવી અપીલ કરવા માગું છું કે આજે કૂતરા છે, કોઈ ગાયું છે, જે આવા મૂંગા જીવ છે એની પણ હેલ્પ કરવી જોઈએ. આજે રોડ ઉપર જતા હોય તો જરાક કૂતરા કે ગાયું હોય તો જરાક વાહન પોતાનું ધીમું કરી નાખવું જોઈએ કે એને ઈજા થાય તો એને કોણ હોસ્પિટલ લઈ જાય. આપણને કંઈક લાગ્યું હોય તો આપણને 10 જણ આપણને આપણી પાછળ હોય તો આને કોણ લઈ જાય. તો જરાક રોડ વચ્ચારે કૂતરું હોય તો જરાક ગાડી ધીમી કરવી જોઈએ લોકોને. એટલે આની વિશે થોડુંક વિચારવું જોઈએ લોકોને. અને હું તો આજે સેવા કરું છું ને ભાઈ, એમાં કોઈ જાતનો મારો સ્વાર્થ નથી, હાવ નિસ્વાર્થ ભાવે સેવા કરું છું. અને આજે આ કૂતરાની અને મૂંગા જીવની પાછળ મેં મારી નોકરી પણ મૂકી દીધી છે સેવા માટે. મારો આ વિડીયો વધુમાં વધુ બધાને શેર કરવા નમ્ર વિનંતી છે. જય રામેશ્વર, જય ગાય માતા.